Jungle. આવી સરકાર જોઈએ કે ના જોઈએ? અચ્છા, તમારે કાગડિયા માટે ધક્કા ખાવા પડશે કે નથી ખાવા પડતા? મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવતાની સાથે રાશન કાર્ડમાં નામ ચડાવવું હોય, 7 બારની વાત હોય, 8-6ની વાત હોય, કોઈએ સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી. મિસ કોલ મારજો, સરકારી કર્મચારી તમારા ઘરે આવીને કામ કરી જશે. આ ભાજપ કોંગ્રેસ આવું કરે છે ક્યારે? મને જોરથી બોલે એટલે ખબર પડે કરે છે. હવે એને વિરામ આપવો જોઈએ કે ન આપવો જોઈએ? મિત્રો, ભાજપમાં હું જોઉં છું કેવા કેવા નેતાઓ છે. 70 વર્ષની ઉંમર થઈ, એને બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ? આરામમાં બેસવું જોઈએ કે ના બેસવું જોઈએ? મિત્રો, એ બિચારા રાત્રે દોડી પણ નથી શકતા, તકલીફ પડે છે. એની પાર્ટી બેસાડી દે એટલે બેસી જાય. પણ હવે યુવાનોનો જમાનો આવ્યો છે અને આપણે 18 કલાક નહીં, આપણે 19 કલાક કામ કરનારા છીએ. તાળીઓ મારો, 19 કલાક ગણી લેવાની છૂટ. અત્યારે પણ મારે રાત્રે 2 વાગે રોજ. કહેવાનો મતલબ એ છે કે આપણે આપણા બેટાને જો શિક્ષણમાં સારું બનાવવું હોય, કલેક્ટર બનાવવું હોય, એસપી બનાવવું હોય, ડોક્ટર બનાવવું હોય, એન્જિનિયર બનાવવું હોય, તો આમ આદમીને લાવજો. અમિત શાહજીના દીકરાને મોટો બનાવો છે, કેટલા લોકો નથી આ તો જોડે ખબર પડે નથી બનાવો ને? હા, જો ભાજપ વાળા મત માંગવા આવશે ને, એ અમિત શાહજીનો દીકરાને નોકરી અપાવવા માટે આવશે. આપણા માટેના પેપર ફોડી નાખે છે, ફોડી નાખે છે કે નથી ફોડતા? જો તમારે રાહુલ ગાંધીને મોટો બનાવવો હોય, સોનિયા ગાંધીજીના દીકરાને, તો તમારે કોંગ્રેસમાં મત આપવાનું. પણ જો તમારે તમારા લાડલા વિપુલને, સુમલને, દીકરીને, એને જો મોટી બનાવી હોય, તો માનની અરવિંદ કેજરીવાલ ઉપર વિશ્વાસ મૂકવો પડશે મિત્રો, અને આપણે આમ આદમીની સરકાર બનાવવી પડશે. મિત્રો, છેલ્લે મારે એક વાત કરવી છે. આપણી સરકાર આવી, ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે. ખેડૂતોને 1.5 વર્ષની અંદર સિંચાઈનું પાણી એના ખેતર સુધી પહોંચી જવામાં આવશે. આ રેકોર્ડિંગ કરવું તો કરી લેજો. આ ભાજપવાળાની ત્રેવડ નથી ને, કરશે ને તો એ અબાબા એના તૂટી જાય. એના ખબર છે ને, હમણાં બનાવ્યું કેનાલ તૂટી ગઈ, પછી ક્યાં ઉંદર ખાઈ ગયા, નાના કે મોટા? મોટા ખાઈ ગયા. હા તો મિત્રો, ખેડૂતોને ભાવ મળવું જોઈએ, સિંચાઈનો વ્યવસ્થા મળવી જોઈએ, અને એને પાક વીમો મળવો જોઈએ. મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખેડૂતોને ગેરંટી આપીએ છીએ, જ્યારે આપણી સરકાર બની 1.5 મહિના પછી, આ ચોમાસાની ગેરંટી નથી કે આ વખતે ભાજપવાળાની સરકાર છે, ભ્રષ્ટાચારીની, ઉદ્યોગપતિની સરકાર છે. 1.5 મહિના પછી તમારી સરકાર બનાવો, હું જાહેરાત કરું છું અહીંથી, આવતા ચોમાસામાં તમારા પાકના પોષણજમ ભાવો ખરીદવાની જવાબદારી સરકારની છે સાહેબ. હવે વિચાર કરો, ભાજપ પર આવે તો શું કરે ખબર છે? અરવિંદ કેજરીવાલજી આવા છે, ભગવત માનજી આવા છે, ઈશુદાન ગઢવી આવા છે, ગોપાલ ઇટાલી આવા છે, કૈલાસ ગઢવી. હું એમ પૂછું છું, એનાથી શું મળવાનું આપણે? આ વખતે એને કહેજો તમે શું કરવાના છો, ને કોડાઓ ઈ અમને કયો બોચરસી આવો, તમે જે કરવાના હોય ઈ કહો. આ કેવા છે એનાથી મતલબ નથી, આ ભ્રમણા ફેલાવશે, પણ તમારે એક થવાનું છે. અને મિત્રો, મારે છેલ્લી એક વિનંતી આપને કરવી છે. સુશાસન કોને કહેવાય ને? મારું એક સપનું છે, કલેક્ટર ઓફિસમાં મારો કચ્છનો ખેડૂત જાય, શ્રમિક વર્ગ જાય, ગરીબ મજદૂર રજૂઆત કરવા જાય, તો મિત્રો જેમ મુખ્યમંત્રીને ઊભો થઈને કલેક્ટર આદર આપે ને, એ જ મારા ખેડૂતોને સાહેબ કહીને આદર આપે ને, એવી વ્યવસ્થા ઊભી કરવી છે આપણે. પછી મજા આવે કે ન આવે, પછી તમને એમ લાગે ને કે સાચી આઝાદી છે, તો મારે આપને વિનંતી કરવી છે. આટલું કરવા માટે એક કામ તમારે કરવું પડશે, બોલો કરશો? તમારે નાત જાત જ્ઞાતિ ધર્મ બધું ભૂલી જવાનું છે. મને હમણાં એક ભાજપના નેતા મને કહેતા હતા, મને કહે, સુદાનભાઈ, મારા પત્નીએ એવું કીધું છે કે આ વખતે તમારે મત ભાજપને આપવું તો આપજો, હું તો આમ આદમીને કેજરીવાલજીને મોકો આપીશ. મેં કીધું, ભાઈ એનું કારણ શું? મને કે મારી પત્ની એવું કહેતા હતા કે અમે ભાજપને મત આપ્યા તો અમને કંઈ ફાયદો નથી થવાનો, પણ આમ આદમીને મત આપીશું તો 1 માર્ચથી એટલે કે 3 મહિના પછી મારું વીજળી બિલ 0 આવશે, 0. મિત્રો, અરવિંદ કેજરીવાલજી બોલે છે એ કરે છે. દિલ્હીમાં કરીને બતાવ્યું, ભગવત માનજી અહીંયા છે,
પંજાબ માં તમને કહેશે પંજાબ માં 49 લાખ લોકોના વીજળી બિલ જીરો આવ્યા. બોલો આ કમાલ છે. તો આના માટે તમારે મહેનત કરવી પડે કે ન કરવી પડે? હું એમ કહું છું 1.5 મહિનો છે ઘરે બેસતા નહીં, એક એક વ્યક્તિ 100-100 વ્યક્તિ જોડશે. બોલો જોડશો? એક હાથ ઊંચો કરીને મને કહો એટલે ખબર પડે 100-100 વ્યક્તિ જોડશો. આ વચન આપો છો? પાકું? બોલો ભારત માતા કી જય જવાન. આને ભૂલીને બે જાઓ.